વાર્તા 103 સંવત 1983 ફાગણ વદ 14 બાપાશ્રી બોલ્યા જે મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે એમ મહારાજે કહ્યું છે તેથી આપણે પણ એ દિવ્ય સાથે ભળી જવું નોખા ન રહેવું સત્સંગરૂપ સમુદ્રમાં રહ્યા થકા કોરા ન રહેવું અતિ હેતે મોટા અનાદિ સાથે જોડાવાથી અત્યંત સુખિયા થવાય છે હેત કેને કહેવાય તો રોઈ જવાય ગદગદ થઈ જવાય પણ જો પથ્થર જેવું હૃદય હોય તો જેમ પથ્થર પાણીમાં હોય તો એ કોરો રહે છે તેમ તેવા જીવને મોટાનો સંગ અડે નહીં માટે ગરજો થઈને મોટા મુક્તનો મન કર્મ વચને જોગ કરવો એવો જોગ કરવાથી ચાલોચાલમાંથી એકાંતિક થઈ પરમ એકાંતિક થાય પછી અનાદિ થાય તે પણ જો ખરેખરો વિશ્વાસ હોય અને હેત હોય તો થાય નહીં તો જેમ રોટલી કરતા ઘી ચોપડે છે તેથી પડ નોખા થઈ જાય છે તેમ થાય સર્વે સંત બ્રહ્મની મૂર્તિઓ છે આ સભા અક્ષરધામની છે અને અનાદિ મુક્ત છે તે તો મૂર્તિના સુખરૂપ અમૃતનો આહાર કરે છે અમૃતમાં નહાય છે અમૃતના યજ્ઞ કરે છે તે સુખ આપણે પામવું છે તે સારું ભેગા થયા છીએ પછી દેહ પડી જાય તો આ જોગ બહુ દુર્લભ થઈ પડે માટે એવા મુક્તનો જોગ કરવો અને મૂર્તિમાંથી અનુભવ જ્ઞાન નીકળે છે તેનો જ્યારે ખરો લક્ષ્યાર્થ થાય તો મહારાજના ભાવને તથા સુખને પામે ત્યારે તેને મહારાજને મોટા જળ સ્નેહી મીનની જેમ જીવનરૂપ થઈ જાય જેને એ રીતે મોટા જીવનરૂપ થયા હોય તેને મૂર્તિનો વિયોગ થાય તો દેહ પડે તેવો કષ્ટ થાય મૂર્તિ વિના બીજો સંકલ્પ જ ન થાય એવા નિષ્કામ ભક્ત ખરા છે જો મોટાને મન સોંપે તો ખરો પાત્ર થાય એટલે દેહ છતે આત્યંતિક મોક્ષ થઈ જાય જો કોઈ પોતાનું સર્વસ્વ મહારાજને અર્પણ કરે તો તેને મહારાજ પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે પછી મૂર્તિ વિના બીજો ઘાટ જ ન થાય કલ્પતરુ સંકલ્પ સત્ય કરે છે તો મહારાજ અને મુક્ત સંકલ્પ સત્ય કરે તેમાં શું નવાય ખરો થઈને મંડે તો કાંઈ વાંધો રહે નહીં પૂરું થઈ જાય પણ જીવને પરભાવની વાત ભાવતી નથી ને કાર્યમાં ભડાભૂટ કરે છે તેથી ઐશ્વર્ય ચમત્કાર દિગ્વિજય આદિકથી ખુશી રહે પણ મહારાજ મળ્યા મોટા મુક્ત મળ્યા એનો કેફ ને આનંદ નહીં તે ઠીક નહીં માટે મૂર્તિનું સુખ પામવા સજાતી થવું તો મૂર્તિનું સુખ આવે શ્રીજી મહારાજે કહ્યું છે કે અમે તો દિવ્ય તેજોમય છીએ એવો મુક્તનું સમજવું આ દેખાવા માત્ર મનુષ્ય ભાવ છે પણ શ્રીજી મહારાજ તથા મુક્ત તો સદાય દિવ્ય ભાવમાં રહે છે આપણે એવા અનાદિનો જોગ કરી માયાનું કાર્ય ખોટું કરીને હીરાના વેપારી થવું ને મૂર્તિ પામવાનો ઠરાવ રાખવો જ્ઞાન પ્રલય થઈ જાય તો બીજો કાંઈ રહે નહીં એક મહારાજને તેમના મુક્ત રહે એટલે સુખીઓ આવો મહારાજને અનાદિ મુક્તનો જોગ છે તો પણ જીવ ગરજું ન થાય એ મોહરૂપ અંધે ઘોડે ચડ્યો છે માટે ક્યાંથી સુખ આવે તો પણ મોટાને સંભાળીને બીજા સંકલ્પ ન કરે તો મોહરૂપ અંધો ઘોડો ટળી જાય જીવને માયિક વસ્તુની કિંમત છે ને શ્રીજી મહારાજ તથા અનાદિ તેની કિંમત નથી તે નાસ્તિક ભાવ કહેવાય મહારાજે તો કાંઈ બાકી રાખ્યું નથી બધું વચનામૃતમાં છે તે ચોપડો લઈને બેસે તો મહાપ્રભુજીની મૂર્તિ વચનામૃતમાંથી હાથ આવે છે એકેય શબ્દ મૂર્તિ વિના ખાલી નથી
બધાય શબ્દ એમાં છે। બીજા શાસ્ત્ર તો વૈરાજ સુધી કે પ્રકૃતિ પુરુષ સુધી પહોંચે, તે શાસ્ત્ર મહારાજ સુધી ન પહોંચે। બીજા શાસ્ત્ર અવર ભાવના છે ને મહારાજના વચનામૃત તો પર ભાવના છે। વાર્તા 103 પૂર્ણ।